જામનગર શહેરમાં દરેક ધર્મ સંપ્રદાયમાં એકતાના અદ્ભુત દર્શન કરાવતી નીકળેલી પાલખી યાત્રામાં 10,000 કરતા વધુ ભાવિક ભક્તો જોડાયા હતા. જામનગર શહેરના વેશનાથ મહાદેવ મંદિરથી નીકળેલી પાલખી યાત્રામાં સરદાર ચોક, મોટાપીરની દરગાહ, ચાદર ચડાવી બાલકૃષ્ણ હવેલીથી શ્રીકૃષ્ણ મિલાપ કરી શહેરભરના રાજમાર્ગો પર ફરી ખોડિયાર ચોક રોકડિયા હનુમાનજી મિલાપ કરી વિવિધ ધર્મ સ્થાનોમાં પહોંચી હતી. જ્યારે આ પાલખી યાત્રાનું મહાસામાજિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું. આ પાલખી યાત્રા દરમિયાન હજારો ભાવિકો માટે કુંભનાથ સેવક સમુદાય દ્વારા મહાપ્રસાદની વ્યવસ્થા, સામાજિક સંગઠનો દ્વારા ઠેર ઠેર પાલખી યાત્રાઓ માટે ચા શરબત, અલ્પહાર માટે સેવારત સંગઠનો દ્વારા સ્ટોલ ઊભા કરી દરેક ધર્મ સંપ્રદાયની એકતાના દર્શન કરવામાં આવ્યા હતા. કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતી પાલખી રૂટ પર આવતા હિન્દુ મુસ્લિમ ધર્મસ્થાનો ચાદર ફુલહાર લાડન શાહ પીરની દરગાહ પર ચાદર, રામજી મંદિર, રોકડે હનુમાન મંદિર, ખોડિયાર મંદિર સહિતના ધર્મસ્થાનો પર ભાવનાત્મક દ્રશ્યો, ગદગદિત ભાવિકો સાથે નીકળેલી પાલખી યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. મદન મોહનલાલ ગિરિરાજ ધર કી જય. ગિરિરાજ ધર કી જય. હો રહો. Ready?